हेलो फ्रेंड्स, बेसिक इंग्लिश में आज आप सीम्पल पास्ट टेन्स और सीम्पल फ्यूचर टेन्स नो अभ्यास करीशु। सीम्पल पास्ट टेन्स सादो भूतकाळ। सादो भूतकाळ ए भूतकाळमां कोई क्रिया थई होय ते दर्शावे छे। सादा भूतकाळ माटे वपराता शब्दो छे यस्टरडे, लास्ट वाळा दरेक शब्दो जेम के लास्ट मंथ, लास्ट वीक, वंस वगैरे शब्दों द्वारा तमे सादो भूतकाळ ओळखी शको छो। वाक्य रचना में सौथी पहला सादा भूतकाळनी विधान वाक्य नी रचना जोईए तो तमारे वाक्य रचना में कर्ता, कर्म अने अन्य शब्द याद राखवानी जरूरत नथी। वच्चे क्रियापद नुं कयुं रूप आवे कारण के कर्ता, कर्म, अन्य शब्द बधामां आवशे ज। तो क्रियापद नुं भूतकाळमां क्रियापद नुं भूतकाळनुं रूप आवे। विद्यार्थी मित्रों, तमारे भूतकाळ अने भूतकृदंतना रूप तैयार करवा पड़े तो एना माटे हुं आजना लेक्चरमां हुं इमेज मोकलीश जे भूतकाळ अने भूतकृदंत लखेला अमुक जे क्रियापदो छे जे मोस्ट ऑफ पूछाता होय तो एना भूतकाळ भूतकृदंत तमे तैयार करी लेशो। विधान वाक्य में क्रियापद नुं भूतकाळ नुं रूप आवशे एटले वी टू आवशे। जेम के आपणे गो नुं भूतकाळ वेंट लखी सकीए। जो एनुं नकार वाक्य बनावामां आवे तो करता पछी, जेम सादा वर्तमान काळ में आपणे डू के डज नो उपयोग करता हता एम सादा भूतकाळ में डीड नो उपयोग थाय। सादा भूतकाळ में जयरे तमे नकार अने प्रश्नार्थ वाक्य बनावो त्यारे अहीं डीड नो उपयोग थाय। तो करता पछी डीड नोट आवशे। जेम सादा वर्तमान काळ में आपणे डू के डज मुकता हता पछी क्रियापद नुं मूळ रूप मुकता हता एम भूतकाळ में पण तमे डीड नो उपयोग करो त्यारे हमेशा याद राखवानुं के डीड पछी क्रियापद नुं मूळ रूप ज होय। तेथी डीड नोट पछी क्रियापद नुं मूळ रूप आई जशे। तेथी जो आपणे अहीं वेंट नो उपयोग कर्यो होय अने एनो नकार करवा जईए तो अहीं वेंट नुं मूळ रूप आपणे गो थई जशे। तेथी क्रियापद नुं मूळ रूप प्लस कर्म अने अन्य शब्दो। जो एनो प्रश्नार्थ वाक्य बनावा जईए तो डीड वाक्य नी शरूआत में आवशे पछी करता અહીં પણ ક્રિયાપદનો મૂળ રૂપ જ આવે પછી કર્મ અને અન્ય શબ્દ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન। જેમ કે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। ઉદાહરણ ગુજરાતીમાં હું તમને એટલા માટે સમજાવું છું કે જેથી તમને ગુજરાતીનો ઇંગ્લિશ પણ સરળતાથી આવડે। મીરા ગઈકાલે મંદિરે ગઈ હતી તો એમાં સૌથી પહેલા મીરા કરતા થઈ એટલે એને આપણે નંબર એક આપીએ છીએ। મેં તમને બેઝિક ઇંગ્લિશમાં સ્ટાર્ટિંગમાં પણ સમજાવી લીધું છે કે અંગ્રેજી બનાવો ત્યારે કરતા પહેલાનો પહેલા જ રહે। હવે પાછળથી નંબર આપવાનું ચાલુ કરશું એટલે ગઈ હતી ને બીજો નંબર આપીશું, મંદિરે ને ત્રીજો નંબર આપીશું અને ગઈકાલે ને ચોથો નંબર આપીશું। હવે આપણે આનું અંગ્રેજી કરીએ તો સૌથી પહેલા આપણે મીરા લખીશું કરતા। ગઈ હતી આ કયો કાળ દર્શાવે છે? તો ગઈ હતી એટલે ભૂતકાળમાં ક્રિયા થઈ છે। ભૂતકાળમાં ક્રિયા થઈ છે તો જવાનું ગોનું ભૂતકાળ વેન્ટ થશે। મંદિરે તો મંદિર એ અહીં એ આવે ત્યારે આપણે ગયા લેક્ચરમાં વાત કર્યું કે ટુ લખી શકાય અને ચોક્કસ મંદિરે જાય એટલે ટુ ધ ટેમ્પલ આપણે લખી શકીએ અને ગઈકાલે માટે આપણે અહીં યસ્ટરડે શબ્દનો ઉપયોગ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આનું જ આપણે જો નકાર વાક્ય બનાવવું હોય તો શું બનાવી શકીએ? તો મીરા ડીડ નોટ, મીરા ડીડ નોટ વેન્ટ ના જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે તેથી ગો થઈ જશે। તો મીરા ડીડ નોટ ગો ટુ ધ ટેમ્પલ યસ્ટરડે। જો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ડીડ આગળ લઈશું, ડીડ મીરા પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે એટલે ગો જ આવશે। ડીડ મીરા ગો ટુ ધ ટેમ્પલ યસ્ટરડે। આ રીતના તમે નકાર અને પ્રશ્નાર્થ પણ સરળતાથી બનાવી શકો। હવે પછીનો કાળ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ। સાદો ભવિષ્યકાળ ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની હોય તે દર્શાવે છે। તેના વપરાતા શબ્દોમાં ટુમોરો એટલે કે આવતીકાલ। વિદ્યાર્થી મિત્રો, ટુમોરો ને યસ્ટરડેમાં તમે મિક્સ કરી નાખો છો તો એનું ગુજરાતી તમને આવડે તો સમજણ પડી જાય। ટુમોરો એટલે આવતીકાલે થાય જે ભવિષ્યની ક્રિયા દર્શાવે અને નેક્સ્ટ વાળા જેમ કે નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક એ બધા જ શબ્દો સાદો ભવિષ્યકાળ દર્શાવે। સાદા ભવિષ્યકાળની વાક્ય રચના એકદમ સરળ છે। કર્તા, કર્મ અને અન્ય શબ્દ તો લખવાનું જ છે, આપણે ક્રિયાપદનું શું થાય તે ધ્યાન રાખવાનું છે। તો વિલ કે સેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે। પહેલાના સમયમાં આઈ અને વી જોડે આપણે સેલ વાપરતા હતા પરંતુ હવે તમે દરેકે દરેક કરતા સાથે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ બધાના જોડે વિલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે એનું એક વાક્ય, હા આના નકાર અને પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના કરવાની જરૂર નથી, એનું કારણ છે કારણ કે અહીં તમે વચ્ચે ખાલી નોટ મૂકી દો, અહીં તમને વિલ અને સેલ એ સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદની આગળ આપેલા છે। જ્યારે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં આપેલા નહોતા તેથી આપણે ડુ, ડસ અને ડીડ ઉમેરતા હતા। જ્યારે અહીં કોઈ શબ્દ ઉમેરવાની જરૂર નથી, ખાલી વચ્ચે નોટ મૂકી દો તો એ વાક્યનું નકાર થઈ જાય અને વિલ આગળ લઈ લો, કરતા પાછળ લઈ લો એટલે વિલ પછી કરતા લખી અને પછી લખી દો તો એ વાક્યનો પ્રશ્નાર્થ થઈ જાય। ધારો કે આપણે ઉદાહરણ જોઈએ, મીરા આવતીકાલે મંદિરે જશે, અહીં પણ કરતા મીરા
मंदिरे जसे એટલે બીજો નંબર આપીશું, મંદિરે ત્રીજો નંબર, આવતીકાલે ચોથો નંબર. સૌથી પહેલા આપણે કરતા મીરા લખીશું. જશે એટલે ભવિષ્યમાં આ ક્રિયા થવાની છે, ભવિષ્યમાં ક્રિયા થવાની છે, તેથી આપણે વિલ, વાક્ય રચના પ્રમાણે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ વિલ ગો લખીશું. જયારે ઉપર ભૂતકાળમાં આપણે અહીં વેન્ટનો ઉપયોગ કર્યો હતો તો તેથી વિલ ગો આવશે. પછી મંદિરે ટુ ધ ટેમ્પલ, અને આવતીકાલે, આવતીકાલે એટલે ટુમોરો આવશે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે ને. ધારો કે આનું નકાર કરવું હોય તો નકાર વાક્ય બહુ સિમ્પલ છે, ખાલી વચ્ચે નોટ મૂકી દો, મીરા વિલ નોટ ગો ટુ ધ ટેમ્પલ. અને જો પ્રશ્નાર્થ બનાવો તો વિલ આગળ લાવી દો, મીરા પાછળ લઈ લો, વિલ મીરા ગો ટુ ધ ટેમ્પલ ટુમોરો. જો વિદ્યાર્થી મિત્રો તમને સિમ્પલ ટેન્સ ત્રણે ત્રણ આવડતા હશે તો બારે બાર કાળની વાક્યરચના તમને સહેલાઈથી આવડશે,